નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી તમામ મહત્વપૂર્ણ સાથે હું છું લુબના ખાન સુરતના વેસુ વિસ્તારમાં મોડલે કરી આત્મહત્યા અઠ્યાવીસ વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી મોડલ તાન્યા સિંઘે આત્મહત્યા કરી છે આત્મહત્યાનું કારણ અકબંધ પોલીસે આત્મહત્યાને લઈને તપાસ શરૂ કરી છે તો વેસુમાં રહેતી હતી આ મોડલ જેણે આત્મહત્યા કરી લીધી છે અઠ્યાવીસ વર્ષીય આ મોડલ હતી જેણે કેમ આત્મહત્યા કરી તે અંગે હાલ સવાલ ઉઠ્યા છે તો સુરતના અલથાણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે બે યુવતીની લાશ મળતા ખળભળાટ મચ્યો છે લટકેલી હાલતમાં બંને યુવતીની લાશ મળી આવી બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા બે યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે ઝાડી ઝાંકડામાંથી બંને યુવતીના લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યા બંનેના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મોતનું સાચું કારણ પીએમ બાદ જાણી શકાશે બીજી તરફ સુરતના કતારગામમાં ગામમાં જ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવી દીધી પ્રેમિકા જ્યારે સૂતી હતી તે સમયે પયાસ વર્ષે મહિલાને સળગાવી તેની હત્યાને અંજામ આપ્યો આરોપી શંભુ સાથે મહિલા લિવ ઇનમાં રહેતી હતી આરોપીને આશંકા હતી કે પ્રેમિકાના અન્ય યુવક સાથે પણ સંબંધ છે જેની આશંકામાં પ્રેમિકાને મોતને ઘાટે ઉતારી દીધી પોલીસે આરોપી શંભુની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે સુરતના કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આવ્યો છે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે કારણ કે લિવિંગમાં રહેતા પ્રેમીને પ્રેમિકા અન્ય વ્યક્તિ સૌથી અફેર હોવાની માહિતી મળી હતી જોકે આ સમગ્ર મામલે શંકાશીલ પ્રેમી દ્વારા પ્રેમિકા સાથે અવારનવાર ઝઘડા કરવામાં આવતા હતા અને જે પ્રકારે આ ઝઘડા ચાલતા હતા તેને લઈને પ્રેમી ઉશ્કેરાયો હતો અને ગઈકાલે સુરતના લલિતા ચોકડી પર ફૂટપાથ પર સુતેલી રાધિકા રાધા નામની પ્રેમિકા પર કેરોસીન નાખીને સળગાવી નાખવામાં આવી હતી જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક રાધાની હત્યા કરનાર તેના પ્રેમીની ધરપકડ કરી છે પોલીસ પકડમાં ઉભેલા પ્રેમીએ કહી શકાય છે શંકાના ડાયરામાં રહી શંકા રાખી પોતાની પ્રેમિકાને જીવતી સળગાવી નાખતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાવી છે હત સુરતના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા દસ હજાર રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના સામે આવી છે શહેરના ડિંડોલીમાં રહેતા બાવીસ વર્ષીય દેવદાસની તેના જ મિત્રએ ભેગા મળીને હત્યા કરી નાખતા ચકચાર મચી મૃતક દેવીદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા દેવીદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો દેવીદાસ વારંવાર રૂપિયા માંગવા છતાં પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા પૈસાની લેતી દેતીમાં ચાર આરોપીઓએ ભેગા મળીને હત્યા કરી સુરતના ઉધનામાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો દુકાનમાં કામ કરી રહેલા યુવક પર અજાણ્યા શખ્સોએ ચાકુથી જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા આ પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉધના પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવક પર હુમલો થયો છે સુરતના ઉધના વિસ્તારની આ સમગ્ર ઘટના છે તો અજાણ્યા યુવકો હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે તો સુરતમાં વધતી ગુનાખોરી બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુરતના અલથાણ સુરતના કતારગામ ઉધના અને ડિંડોલી ચારે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે બે યુવતીની લાશ લટકતી જોવા મળી પ્રેમિકાને જીવતી સળગાવવામાં આવી સુરતના કતારગામ વિસ્તારમાં તો બીજી તરફ એક યુવક પર હુમલો થયો જેવા મિત્રની હત્યા કરવામાં આવી યુવક પર જીવલેણ હુમલાની ઘટનાની સાથે આત્મહત્યાની પણ ઘટનાઓ સામે આવી છે પરંતુ સવાલ એ છે કે સુરતમાં ગુનાખોરીની આ ઘટનાઓ સતત કેમ વધી રહી છે કેમ હુમલાઓ વધી રહ્યા છે આત્મહત્યાની ઘટનાઓ પણ કેમ વધી રહી છે સુરતમાં વધતો ગુનાખોરીનો જે ગ્રાફ છે તે પોલીસ માટે ચિંતાનો વિષય છે અને હવે આને લઈને પોલીસે વધુ તપાસ કરવાની સાથે સાથે આવું કેમ થઈ રહ્યો છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે

સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં જે પ્રકાર એક પછી એક ક્રાઇમની ઘટના આવી છે તેને લઈને લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સુરતમાં ગુનાખોરી ડામવા માટે જાણીતા અજય કુમાર તોમર પોતાની વયમર્યાદાને લઈને એકત્રીસમી જાન્યુઆરીએ રિટાયર થઈ ગયા છે વીસ વીસ દિવસ થવા છતાં પણ ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય એવા શહેરમાં સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી રાખવામાં આવી છે તેની સાથે દક્ષિણ ગુજરાતનું સૌથી મહત્વનું રેન્જ આઈજીની ઓફિસ પર ત્યાં પણ જગ્યા ખાલી મૂકવામાં આવી છે તેને લઈને સતત ગુનાખોરી વધી રહ્યો તેવું લાગી રહ્યું છે ખાસ કરીને સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર દસ હજાર રૂપિયાને લઈને એક યુવકની ગઈકાલે ઘાતકી હત્યા કરવામાં આવી હતી જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા ત્યારે બીજી બાજુ સુરતના કતરગામ વિસ્તારમાં પોતાની પ્રેમિકા જેની સાથે લિવિંગમાં રહેતો વ્યક્તિ છે પોતાની પ્રેમિકા અન્ય યુવક સાથે આળા સંબંધ હોવાના વેમને લઈને કેરોસીન નાખી તેને સળગાવી નાખવામાં આવે છે આ મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો શંભુ આડા નામના આરોપીની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ઉદના વિસ્તારમાં સામાજિક તત્વોને એટલી હદે આંતક છે કે એક દુકાનદાર પર જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ કહી શકાય સુરતના અલથાણ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની પાછળ જાડી જાકરામાંથી બે પિત્ર ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી ત્યારે સુરતના વેસુ વિસ્તારમાંથી એક યુવતી કે જે મોડલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી હતી અઠ્ઠાવીસ વર્ષની આ યુવતીએ પણ આપઘાત કરી લીધો એટલે કે સુરતમાં આજે જે પ્રકારે ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે જે પ્રકારે ગંભીર પ્રકારના ગુના બની રહ્યા છે તેને લઈને લોકોમાં ડર છે કારણ કે અત્યાર સુધી સુરતનો ક્રાઇમ રેશિયો નીચે કરવાની જવાબદારી સુરત પોલીસ કમિશનરના માથે હતી અને તેઓ સતત મોનિટરિંગ કરી કામગીરી કરતા હતા પણ છેલ્લા વીસ દિવસથી જ્યારે સુરત પોલીસ કમિશનરની જે પદ છે તે પદ ખાલી છે જેને લઈને સુરતમાં રામરાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ બન્યો છે અને જાણે સુરત પોલીસ કમિશ્નર ના હોવાને લઈને સુરતમાં ગુનેગારોનો ખુલ્લો દોર મહિલો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે લુપના બિલકુલ મહત્વની વાત પાટનગર છે ઉચ્ચ પોલીસ અધિકારીનું જે પદ છે પરંતુ આ ચિંતાનો જે વિષય છે શું ઉપર સુધી તેની નોંધ લેવાઈ રહી છે ખરી બિલકુલ સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય ડાયમંડ અને સિલ્ક કાપડનો સૌથી મોટો ઉદ્યોગ છે આર્થિક ગુનાટકાવ માટે પોલીસ વિભાગ છે કે ગુજરાતના ડીજીપી લેવલ દ્વારા અલગ અલગ બ્રાન્ચો ખોલવામાં આવી રહી છે પણ આટલું મોટું શહેર છે આટલી મોટી વસ્તી ધરાવતા કારણ કે દેશના દરેક ખૂનાના લોકો અહીંયા આવીને રોજીરોટી માટે વસેલા છે વસ્તી રીતે જે પ્રકારે સુરતનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે ચોક્કસ નવા નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવે છે પોલીસનો મહેકામ ઓછો થતા પોલીસની ભરતી કરવામાં આવી રહી છે પણ સુરતની જવાબદારી પોલીસ કમિશનરના સિરે હોય તે પછ છેલ્લા વીસ દિવસથી ખાલી છે કેમ ગુજરાતનું આર્થિક પાટનગર હોવા છતાં આટલું ગુનાખોરી હોવા છતાં પણ આટલું મહત્વનું પદ ખાલી રહ્યું છે કારણ કે પોલીસ કમિશનરની જે રીતે પસંદગી કરવા માટે જે રીતનું રાજકીય રોબિંગ ચાલી રહ્યું છે તમામ અધિકારીઓને સુરત પોલીસ કમિશનર બનવાની ઈચ્છા છે લાયકાતને લઈને પણ ઓળખાણ અને સંબંધોને લઈને પોલીસ કમિશનર બનવું છે કારણ કે દક્ષિણ ગુજરાત ક્રાઇમ સિટી સાથે સાથે કહી શકાય આર્થિક રીતે એટલું સદ્ધર છે કે અહીંયા અધિકારીઓને કહી શકાય કે બે નંબરની આવક કેટલી જુનાગઢમાં તલવાર થી કેક કાપી મોંઘી પડી તલવાર થી જન્મ દિવસ ની કેક કાપીને વિડિયો બનાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તેડું જાહોજહાથી જન્મ દિવસની ઉજવણી કરતા આબિદ સુમરાએ બાળક સાથે ઉભા રહીને તલવારથી કેક કાપી હતી તલવારથી કેક કાપીને લોકોમાં ભય ફેલાવાનો પ્રયાસ કરતા પોલીસે મંગાવી છે માફી સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વિડીયો બનાવવાને લઈને ભયનો માહોલ ફેલાવો એ પણ એક ગુનો બને છે અને આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોય છે જૂનાગઢથી પણ કંઈક આવી જ ઘટના સામે આવી જે બાદ પોલીસનું તેડું આવ્યું પોલીસે માફી પણ મંગાવી તો તલવારથી કેક કાપવામાં આવી હતી આજુબાજુ બાળકોને ઊભા કરીને તલવારથી કેક કાપવામાં આવી રહી હતી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા પોલીસનું તેડું આવ્યું છે અને સાથે કાયદાનો ભાન પણ કરાવવામાં આવ્યો છે તલવારથી જન્મદિવસની કેક કાપવી મોંઘી પડી ગઈ છે તો સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થયો હતો જે બાદ અનેક સવાલો પણ ઊભા થયા હતા જૂનાગઢની આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ વાયરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી અને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય આચરવામાં આવી રહ્યું હતું કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું માફી પણ મંગાવવામાં આવી અને હવે આગળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાળકને હાથમાં તલવાર પકડાવીને કેક કાપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ પણ કરવામાં આવ્યું હતું જે વીડિયો વાયરલ થયો હતો દાહોદના ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી કરવામાં આવી દર્દીના સગાનો ડોળ કરીને ચોરીને અંજામ આપ્યો ચોરીની ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે ઘટનાના બીજા જ દિવસે ઘટ્યો સકંજામા તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો તો જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ ચાંદીના છતર સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ ભરબપોરે ચોરીને અંજામ આપવામાં આવ્યો ભાવનગરમાં મુસાફરો બસને ધક્કો મારતો વિડિયો વાયરલ થયો છે સિહોરના ટાણા રૂટની બસને માર્યો ધક્કો વિદ્યાર્થી સહિત પ્રવાસીઓ ધક્કો મારી રહ્યા છે બસને બસને ધક્કો મારી રહ્યા છે એસટી અમારી સલામત સવારીના પોકળદાવા જોવા મળ્યા એસટી બસ બંધ થતા મુસાફરોને મુશ્કેલી પડી બસ બંધ પડતા ટ્રાફિક જામ પણ સર્જાયો તો મહત્વનું છે કે સત્તર ફેબ્રુઆરીએ ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ઘાટવડથી વેરાવળ જતી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કો મારવાનો વારો આવ્યો હતો સવાલ એ પણ ઉપસ્થિત થયો છે કે આ મુસાફરો બસમાં સવારી કરવા માટે જાય છે કે પછી આ પ્રકારથી ધક્કો મારવા માટે એસટી કેમ મારવા પડી રહ્યા છે તે સવાલ એસટી વિભાગ સલામત સવારીના પોકળ દાવાની સાથે મુસાફરોને કેટલી હાલાકી થઈ રહી છે આ દ્રશ્યો તંત્રએ એ જોવા જોઈએ અને શીખ લેવી જોઈએ કે શું મુસાફરો એટલા માટે ટિકિટ ખરીદીને જાય છે કે આ પ્રકારથી ધક્કા મારીને પહોંચે શું એસટી બસનું સમયસર મેન્ટેનન્સ નથી કરવામાં આવતું મેન્ટેનન્સ નથી થતું એવા સવાલો પહેલા પણ ઉઠી ચૂક્યા છે પરંતુ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે બે બે દ્રશ્યો ભાવનગર અને આણંદમાં ટ્રાફિક નિયમના ધજાગ્રા એક્ટિવા પર ચાર યુવકોનો વીડિયો વાયરલ થયો છે એક યુવક આગળ પાછળ ત્રણ યુવકો બેઠા છે એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા યુવકો સ્થાનિકોએ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું કારમાં બેસીને હવામાં ફાયરિંગનો આ વીડિયો વાયરલ થયો છે લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વીડિયો અપલોડ કર્યો બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ એશી ટકા કાબુમાં આવી ગઈ છે આઠ દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની મદદથી એંશી ટકા બુઝાવી દેવાઈ દસ જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ કાબુમાં કરી એશી ટકા આગ પર કાબુ મેળવાયો છે હાલ કોઈ જાનહાની નથી થઈ દુકાનોમાં રાખેલ મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો અંદાજે બે કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે અંદર બારદાન મોટા પાયે બારદાન પડેલા છે એરંડા પડેલા છે રાયડો પડેલો છે એવું વેપારીઓનો માલ પડેલો છે ફાયર ફાઈટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે જેના કારણે ફ્લેમ્સ બુજવામાં થોડી વાર લાગી રહી છે આણંદના સોજીત્રામાં દબાણ હટાવ કામગીરી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ સોજિત્રા મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે આગામી દિવસોમાં ચાલીસ મીટર સોજિત્રા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજના સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે મોટી ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્રણથી ચાર પાકા કોમ્પલેક્ષ તોડવાની કામગીરી હાથ ધરાઈ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી ચોકડીની ચારે બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝીન ગુજરાતી કપાસના ભાવમાં ઘટાડો થતા દ્વારકા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કપાસના ભાવ ગગડતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો મણદીઠ માત્ર અગિયારસોથી ચૌદસો જેટલો ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવ્યો ધુરાજીમાં ઘઉંના પાકમાં કાળિયા નામના રોગે કાળો કહેર વર્તાવ્યો ઘઉના પાકમાં રોગ આવતા ઉત્પાદન ઓછું આવવાની ભીતિ દવાના છંટકાવ બાદ પણ રોગ ન જતા જગતનો તાદ લાચાર બન્યો સુરતમાં વરાછાના ભરતનગર શાક માર્કેટમાં ડ્રાઇવર વિનાના ટેમ્પોએ અકસ્માત સર્જ્યો ટેમ્પો ચાલુ રાખી ડ્રાઈવર ઉતરી જતા અકસ્માત થયો પાલિકાના ટેમ્પોએ બે લારી અને બોપેટની અડફેટી લીધા ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જતા લોકોના જીવ પણ તાળવી ચોંક્યા સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલી સોસાયટીમાં ચોર ટોળકી કેમેરામાં કેદ થઈ શિવાલિક સોસાયટીમાં તસ્કરોએ કર્યો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ સ્થાનિકોએ વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી ચારણ સમાજ પટ્ટી પડેલા વિવાદ વચ્ચે આહિર સમાજના ગ્રણીઓ પહોંચ્યા બઢડાધામ સોનલમાના પરિવાર સાથે મુલાકાત કરી વિક્રમ બાડમે કહ્યું બંને સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે ગઢવી સમાજ અમારા માટે પૂજનીય છે વડોદરાના ડભોઈમાં મંદિરની જગ્યા પર બન્યું હસન પાર્ક મંદિરની જગ્યાના વહીવટદારે બારોબાર વેચી હતી જમીન મંદિર ટ્રસ્ટી રામભાઈ પંડ્યાએ સરફરાજ મંસુરી નામના વ્યક્તિને જમીન વેંચી નાખી કલેકટરે હસન પાર્ક ની જગ્યા મંદિરના નામે કરવા હુકમ કર્યો જમીન બિલ ખેતી કરાવ્યા વગર બાંધકામ અને વેચાણ કરાયું પાલિકાની મંજૂરી વગર જ કરવામાં આવ્યું હતું બાંધકામ નાયબ કલેકટરે પણ મંદિર કર્યો હતો હુકમ સ્ટ્રીટ લાઇટ હોવા છતાં જામનગરના જોડિયા ગામના રસ્તાઓ પર છેલ્લા સાડા ત્રણ વર્ષથી રાતના સમય છવાયો અંધારપટ ગામનું વ્યાજ સહિત ચાલીસ લાખ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ વીજ વીજળાણ કાપ્યો લોકો અંધારામાં અવરજવર કરવા મજબૂર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી જોડિયા ગામના સ્થાનિકોને હાલાકી ગ્રાન્ટ ન મળી હોવાથી વીજ બિલ ચૂકવવાનું બાકી હોવાનું ગ્રામ પંચાયત અધિકારીઓનું નિવેદન પીજીવીસીએલે બિલ ન ભરાય તો વસુલીની કાર્યવાહી કરવાની બતાવી તૈયારીઓ વડોદરામાં હરણી દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ ન્યાયની માંગ સાથે સામાજિક કાર્યકર અર્ધનગ્ન થઈ આળોટતા તળાવ પહોંચ્યા ત્રણસો મીટર ગુલાટીઓ મારી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૃતકોના પરિજનોએ ન્યાય મળે તેના માટે એક સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો અતુલ ગામેશીએ હરણી લેક ઝોન ફરતે જમીન પર આરોટીને કર્યો વિરોધ પંચમહાલ જિલ્લામાં અધિકારીઓની જાસૂસી કરતા જાસૂસ ફરી થયા સક્રિય ખનીજ માફિયા અને લાકડા ચોરનું વોટ્સએપ ગ્રુપ ફરી એક્ટિવ ગુમનામ ગ્રુપમાં શરૂ કરી અધિકારીઓના લોકેશનની પળેપળની રેગી જાસૂસોની વાતચીતના ઓડિયો વાયરલ પંચમહાલ જિલ્લામાં પંચાશ આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત આંગણવાડીના સરકારી મકાનમાં અચર્જરિત છતાં અધિકારીઓ કરી રહ્યા છે આ સરકાર તાત્કાલિક ધોરણે આંગણવાડી માટે મકાન બનાવી તેવી સ્થાનિકોની માંગ ગોધરાના હમીરપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકનો અભાવ એક જ શિક્ષકના સહારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય એકના એક શિક્ષકની તબિયત હાલ નાદુરસ્ત થતા ગામજનોએ કાયમી શિક્ષકની ગરિમા નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું ફેરકુવા રૂપપુરા ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર મળી છે એરપોર્ટ બનાવવાની મંજૂરી પૂર્વજો તરફથી મળેલી ખેડૂતોની જમીન એરપોર્ટ ફાળવણીમાં જવાને કારણે લોકોનો વિરોધ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવાનો ઠરાવ પસાર કર્યો તો રાજપીપળાના વેપારીઓ કરી રહ્યા છે એરપોર્ટની માંગ વેપારીઓએ કલેક્ટરને આવેદન આપી શહેરમાં એરપોર્ટ બનાવવા કરી માંગ સુરતના વરાછામાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ મોહનનગર સોસાયટીમાં ગટરિયા પાણી બેક મારતા સ્થાનિકો ત્રાહિમાવ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે લોકોએ રોષ ઠાલવ્યો ફાન્સમાં લેબડ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતાં સુરતના હીરા ઉદ્યોગમાં ખડબડાટ લેપડ્રોન એસોસિએશનના પ્રમુખે આ નિર્ણયને વખોડ્યો વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં રેવન્યુ ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે અવરજવર અંગેની વિગતો અને લોકેશનને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા હતા લાકડાની અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આકૃત્ય આચરવામાં આવ્યું હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે જાણે કે તંત્રનો કોઈપણ પ્રકારે ડર જ ન હોય તે પ્રકારે રેકી કરીને માહિતી શેર કરવામાં આવતી હતી તપાસમાં ઘટનાની વોટ્સએપ ચેટ પણ સામે આવી પોલી દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠાના દાંતાના હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો રોષ વ્યક્ત કર્યો સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢીને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા લઘુમતી કોમના આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હળાદ ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને વિરોધનો વંટોળ ફૂંકાયો સૃષ્ટિવની ઘટનાને લઈને લોકોએ તેને વખોડી કાઢી ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હળાદ ગામમાં રેલી યોજાઈ હતી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરાઈ હળાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હળાદ પોલીસ મથકે પહોંચ્યા આ કૃત્ય કરનાર ગામના વેપારીઓ અને ગ્રામજનો આ ઘટનાનો વિરોધ દર્શાવી રહ્યા છે હળાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા આ ઘટના નહીં બનવી જોઈએ અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પણ આવી ઘટના નહીં બનવી જોઈએ બિલકુલ ન બનવી જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે અને જે ગુનેગાર છે એને કાયદેસરની સજા થવી જોઈએ કદાચ જો ગુનેગારને સજા નહીં થશે તો અમે આમો છોડીશું નહીં અને ફરી આંદોલન કરીશું અમે ફરી વાર ફરિયાદે આવીશું અત્રે હળાદ પોસ્ટે ખાતે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનેલું છે એમાં અમે ફરિયાદ લઈ લીધેલી છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું સમાચારમાં આગળ વાત જસદણની શરમાડીયા દાદાના સાધુને માર મારવામાં આવ્યો છે અજાણ્યા શખ્સે માર મારીને લોહી લોહાણ કર્યા રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને સાધુને માર માર્યો જસદણ પાસે આવેલા શરમાડીયા દાદાના સંતને માર મારવામાં આવ્યો છે શરમાડીયા દાદાની સેવા પૂજા કરતા અજાણ્યા શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો શરમાડીયા દાદાની પૂજા કરતા સાધુની ઉંમર સો વર્ષની ઉપર છે અજાણ્યા શખ્સે સંતને માર સેવકોમાં રોષની લાગણી રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું બે હજાર આઠસો તેતાળીસ કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરાયું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્ટેન્ડિંગ કમિટીને રૂપિયા સત્તર પોઈન્ટ સત્તર કરોડના વેરા વધારા સાથેનું બજેટ અભ્યાસ અર્થે સોંપ્યું હતું જો કે વેરા વધારો ફગાવીને બે હજાર આઠસો તેતાળીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું બજેટમાં કોર્પોરેટર મેયર ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરમાં વિકાસના કાર્યો માટે પ્રતિબદ્ધતા દર્શાવી જે કે વિપક્ષ કોંગ્રેસે બજેટને આંકડાકીય માયાજાળ ગણાવ્યું વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે પચાસ વર્ષ અને પચાસ કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે

આજે અમારી શાળામાં છે બે બે બહેનો આવ્યા હતા જેને સેનેટરી પેડનું વિતરણ કર્યું અને આપણે પેડનો ઉપયોગ કરવો જોઈએ કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ એ વિશે એ શું એના ગેરફાયદા છે શું એના ફાયદા છે એ બધું સમજાવ્યું ઘણી દીકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી તો એને સમજાવ્યું કે એ ન વાપરવાથી એને ભવિષ્યમાં શું શું રોગ થઈ શકે તો બધી બહેનોને સમજાવ્યું કે હવે પછી તમે આ સેનેટરી પેડનો ઉપયોગ કરજો અહીંયા એક નિવૃત્ત શિક્ષિકા છે તે બેન દર મહિને બાળાઓને બધાને સેનેટરી પેડ ફ્રીમાં આપી જાય છે તો એ બધે બધા પેડનો ઉપયોગ કરે કે મોરબીની અમારી માધાપુરવાળી કન્યાશાળા હોય બુનિયાદી કન્યાશાળા હોય મહેન્દ્રનગર કન્યાશાળા બાજીરાજબા કન્યાશાળા અને સવપ તેમજ બીજેપીની અભ્યાસ કરતી તમામ દીકરીઓને એ દર મહિને સેનેટરી ફેડ પોતાના પેન્શનમાંથી અર્પણ કરે છે જન ઔષધાલયની અંદર સેનેટરી પેડ દીકરીઓને મળે અને એનું સારું સ્વાસ્થ્ય થઈ રહે એ મોદી સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે મારું નાનકડું કાર્ય મેં શરૂ કર્યું છે